પાવગઢ મંદિર પણ બંધ રહેશે. 22 માર્ચ થી 31 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ચૈત્રી નવરાત્રી પર માઈ ભક્તો રહેશે દર્શનથી વિમુખ. લાખોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુ આવે છે. જિલ્લા વહીવટીતંત્રએ ટ્રસ્ટના નિર્ણયને આવકાર્યો છે. સતર્કતાના ભાગરૂપે આ તમામ મંદિરો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં મુખ્ય મંદિર અને ચૈત્રી નવરાત્રી પણ આવી રહી છે અને એ સમયે ભક્તોની સંખ્યા 4 થી 5 ગણી વધી જતી હોય છે. આવા સમયે આ નિર્ણય લેવાયો છે. સતર્કતાના ભાગરૂપે જયેન્દ્ર જોડાઈ ગયા છે. જયેન્દ્ર, સતર્કતાના ભાગરૂપે એક તરફ ચૈત્રી નવરાત્રી અને કોરોના, તો કોરોના આગળ આ નિર્ણય લેવાયો છે કે પાવાગઢનું મંદિર બંધ રહેશે? ચોક્કસથી જનક, આ ચૈત્રી નવરાત્રીમાં જે માઈ ભક્તો છે તેમને મહાકાળી માતાના દર્શનથી વિમુખ રહેવું પડશે. કારણ કે કોરોના વાયરસના સંભવિત સંક્રમણને ધ્યાનમાં લઈ અને જિલ્લા વહીવટીતંત્ર અને પાવાગઢ મંદિર ટ્રસ્ટ છે તેમના દ્વારા સંયુક્તપણે સત્તાવાર રીતે એક નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી જે 22 માર્ચ છે, 22 માર્ચ થી 31 માર્ચ સુધી સરકારની એડવાઇઝરી મુજબ જે મંદિર છે તે બંધ રાખવામાં આવ્યું છે દર્શનાર્થીઓ માટે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે દર્શનાર્થીઓ છે તેમના માટે માઠા સમાચાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આરોગ્યલક્ષી નિર્ણય કહી શકાય. લાખોની સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે ત્યારે તેમના આરોગ્યને ધ્યાનમાં લઈ અને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવે છે, જેને જિલ્લા વહીવટીતંત્રએ પણ આવકાર્યો છે. સાથે સાથે ગુજરાતના જે મોટાભાગના યાત્રાધામો છે તે બંધ કરવાનો નિર્ણય લેવાઈ ચુક્યો હતો, ત્યારે પાવાગઢ એકમાત્ર એવું યાત્રાધામ હતું જ્યાં લેવાનો હજુ બાકી હતું, જેનું આજરોજ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્રએ સંયુક્ત પ્રેસ બ્રીફ કરીને સત્તાવાર રીતે કરવામાં આવી હતી. બિલકુલ બિલકુલ, આભાર જયેન્દ્ર. તો આખરે પાવાગઢ મંદિર ચૈત્રી નવરાત્રીમાં બંધ રહેશે. 31 માર્ચ સુધી આ મંદિર બંધ રહેશે.